રેલવેમાં બધા જ મુસાફરી કરતા હશો ને તમને ખબર છે વર્ષે કરોડો કરોડો લોકો એવા છે કે જેમની ટિકિટ વેઇટિંગમાં રહી જાય છે એમને કન્ફર્મ ટિકિટ નથી મળતી અને વેઇટિંગની જે ટિકિટ છે બહુ જ ત્રાસ આપે છે આપણને એટલા માટે તેના હું તમારી માટે એક જોરદાર સોલ્યુશન લઈને આવ્યો છું જેના મદદથી તમે 100% કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું મહેશ રાજગોર. આપણે ક્યાંય પણ જવું હોય તો આપણે પહેલા શું કરીએ, રેલવેમાં ટિકિટ બુક કરાવીએ. પરંતુ આપણી ત્યાં એટલી બધી તકલીફો છે કે તમને વેઇટિંગમાં ટિકિટ મળે છે, કન્ફર્મ ટિકિટ મળવી બહુ જ અઘરી હોય છે. અને એમાં પણ માની લો કે 2 દિવસ પછી તમારે મુસાફરી કરવાની હોય અને તમારે કોઈ ટિકિટ બુક કરવી પડે તો તત્કાલમાં કરવી પડે અને તત્કાલમાં પણ ક્યારેક તો નથી મળતી. હવે મારી જોડે સૌથી પહેલું સોલ્યુશન છે એ છે કે તમે માની લો કે અમદાવાદથી લઈને તમારે મુંબઈ જવું છે, ઠીક છે? તો આ કિસ્સામાં અમદાવાદ અને મુંબઈ વચ્ચેની તમે ટિકિટ સર્ચ કરશો તો કદાચ તમને નહીં મળે. પરંતુ એના સિવાય બીજું એક કામ તમે કરી શકો છો. માની લો કે ટ્રેન જો છે વિરમગામથી આવી રહી છે તો તમે વિરમગામથી જો મુંબઈની ટિકિટ કરશો તો એ કિસ્સાઓની અંદર તમને ટિકિટ મળવાના ચાન્સીસ વધારે રહે છે. અથવા તો ઘણીવાર એવું બને કે કોઈ એક સ્ટેશન માની લો કે જામનગરથી ટ્રેન ઉપડે છે અને જાય છે પુણે, તો જામનગરથી પુણેની તમે આખી ટ્રેન, ભલે તમારે થોડુંક ભાડું વધારે થશે, પરંતુ જામનગરથી પુણેની ટિકિટ કરો છો, ભલે તમે મુંબઈ ઉતરી જાઓ છો, તો એ કિસ્સાઓની અંદર પણ તમને ટિકિટ કન્ફર્મ મળવાના ચાન્સ વધારે હોય છે. હવે આ તો કદાચ તમને તોય ખબર હશે, પરંતુ જે ત્રીજી ટ્રીક આપવાનું છે બહુ જ કામની છે. માની લો કે તમે ટ્રેનમાં ગયા છો અને ટ્રેનમાં ગયા પછી ખબર પડી ગયા મારી ટિકિટ તો વેઇટિંગમાં છે, તો શું? ચાર્ટ તો બની ગયો છે, હવે ટિકિટ તો મળે નહીં. ના, તમને તોય ટિકિટ મળી શકે છે. કેવી રીતે? માની લો કે કોઈ પણ એક જગ્યા છે જ્યાં આગળ કોઈ પેસેન્જર નથી આવ્યું અથવા તો જગ્યા ખાલી પડી રહી છે અને એ બધી વસ્તુ આપણને ટ્રેનના ચાર્ટમાંથી જોવા મળી શકે છે. તમે જ્યારે ગૂગલમાં જશો ને ગૂગલમાં જઈને ખાલી એટલું લખજો રેલવે ચાર્ટ, એટલે તમને જે પહેલી વેબસાઇટ મળી જશે એની ઉપર ક્લિક કરજો. ત્યાં આગળ જઈને તમે તમારી ટ્રેનનું નામ નાખી શકો છો, તમારું જે બોર્ડિંગ સ્ટેશન છે એ નાખી શકો છો, તમારી જર્નીની ડેટ નાખી શકો છો અને એ નાખ્યા પછી તમારી જોડે આખો રિઝર્વેશન ચાર્ટ આવી જશે. એની અંદર જેટલી પણ સીટો ખાલી હશે સ્લીપરમાં, થર્ડ એસીમાં, સેકન્ડ એસીમાં કે ફર્સ્ટ એસીમાં, એ તમને બતાવશે કે આ સ્ટેશનથી લઈને આ સ્ટેશન સુધી આ કોચની અંદર આ સીટ ખાલી છે. તો તમે એકવાર જોઈ શકો છો, તમારા ગામની કોઈ પણ સીટ હોય તો તમે ટીસી જોડે જઈને કહી શકો છો કે આ સીટ ખાલી છે, મને તમે ટિકિટ એલોટ કરી આપો. અને ટીસી જશે તમારી જોડેથી ભાડું જે લેશે અને ભાડું લઈને તમને ઓફિશિયલી એક ટિકિટ એલોટ કરી આપશે. આ સુવિધા બહુ જ મજાની છે અને ચાર્ટ બન્યા પછી આખી સુવિધા તમને મળતી હોય છે. તો ક્યારેક ઇમરજન્સીમાં જવાનું થાય તો આ સુવિધાનો લાભ લેવાનું ચૂકતા નહીં. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે થઈને તમારે એક જ જગ્યાએ આવવાનું છે, એનું નામ છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા. તો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.